દોસ્તો, આજે હું તમને લેખનની એક પૂર્વ તૈયારીની એક પ્રવૃત્તિ કરતા શીખવાડીશ. જો આ પ્રવૃત્તિથી તમારા આંગળાની પકડ ખૂબ સારી આવશે, જેથી તમે લેખન સારી રીતે કરી શકશો. એના માટે મેં આ એક સ્ટીક લીધી છે અને આ સ્ટીકની નીચે ક્લે લગાવી છે, એટલે કે એ સારી રીતે ઊભી રહી શકે. જો એને મૂકી છે. હવે બીજી એક આ પેન્સિલ લીધી છે, જે આવી પ્રવૃત્તિ કરાવું કે જે તમારા ઘરે મળી શકે. તો જો આ પેન્સિલ લીધી છે, એની અંદર પણ આવી રીતના નીચે ક્લે લગાવી છે અને એને મેં ઊભી રાખી છે. જો હવે હું એની અંદર ચાર આંગળી અને અંગૂઠાથી પકડી શકાય એ રીતના આ મણકાને પકડ્યો છે અને હું હવે આની અંદર આ મણકો પૂરું છું. જુઓ છે ને, આવી રીતના મણકાને પકડું છું અને આની અંદર નાખું છું. જો જ્યારે નાખતી વખતે મારા આંખના સ્નાયુ અને આંગળાના સ્નાયુ બંને સારી રીતે કેળવાશે. જો લેખન કરતી વખતે પણ તમારી આંખ અને હાથ આ બંનેના સ્નાયુઓ કેળવાયેલા હોવા ખૂબ જરૂરી છે. જુઓ, આ ચાર આંગળી અને અંગૂઠાની મદદથી આને પકડીને હું આમાં નાખું છું. હવે તમને એમ થશે કે મારા ઘરે તો આવા મણકા નથી, તો હવે હું આ પ્રવૃત્તિ કેવી રીતે કરું? પણ તમારા ઘરે ફ્રાયમ્સ હોય તો તમે એ લગાવી શકો છો, મકાઈના મમરા હોય તો એ પણ તમે ખોસી શકો છો. જો આ મોટા મણકા હતા એટલે મેં એને આ ચાર આંગળી અને અંગૂઠાથી પકડેલા હતા. હવે હું એનાથી થોડા નાના મણકા લઉં છું. જો નાના મણકા માટે હું બે આંગળી અને અંગૂઠાનો જ ઉપયોગ કરું છું. જો હવે આ એની અંદર હું આવી રીતના ખોસું છું. જો આને પકડું છું ત્યારે હું બે આંગળી અને અંગૂઠાનો જ ઉપયોગ કરું છું. જો જેથી મારી આંખ અને આંગળી બંને સારી રીતે કેળવાઈ જાય. જો આવી પ્રવૃત્તિ કરવાની તમને ખૂબ મજા આવશે. એટલે ભણતર એ ફક્ત લેખન જ નથી કે વાંચન જ નથી, પણ સાથે સાથે આપણા આંગળા, આંખ, હાથ બધા સ્નાયુઓ કેળવાય એ પણ ખૂબ અગત્યનું છે. અને તમારામાં બેસીને કરવાની સ્થિરતા આવશે. જો સ્થિરતા આવશે તો તમે લાંબો સમય સુધી એક પ્રવૃત્તિ કરવા માટે બેસી રહી શકશો. કારણ કે હમણાં તમે નાના છો તો તમારામાં એટલી સ્થિરતા નથી કે તમે અડધો કલાક બેસી શકો. બરાબર, હમણાં તો તમે 15 મિનિટ કે 5 મિનિટથી વધારે બેસી શકો નહીં, પણ આ પ્રવૃત્તિ કરતાં કરતાં ધીરે ધીરે તમારામાં એક જગ્યાએ બેસીને કરવાની સ્થિરતા આવશે. જો હવે આ એક મેં વાડકી લીધી છે. જો હવે આ વાડકીની અંદર તમારા ઘરે બૂટની દોરી હોય ને, તો બૂટની દોરીની અંદર તમારે આ મણકાને આની અંદર આમ ફોરવવાના છે. જુઓ, જો હવે આમાં પણ બે આંગળી અને અંગૂઠાની મદદથી આમ ખેંચવાના છે અને એને નીચે લઈ જવાના છે. જુઓ જુઓ, આને પણ આવી રીતના બે હાથનો ઉપયોગ કરવાનો છે. એકથી આમ લેવાના છે, બીજાથી આમ ફોરવવાના છે. અને આમાં પણ તમારા હાથ અને આંગળા બંનેના સ્નાયુઓ કેળવાય છે. અને આ કેળવાતા ધીરે ધીરે તમારામાં સ્થિરતા આવશે અને પેન્સિલની પકડ સારી રીતે આવી શકશે. તો આવી તો ઘણી પ્રવૃત્તિઓ તમે ઘરે પણ કરી શકો છો અને તમને ખૂબ મજા આવશે કે આ તો ભણવાનું અમને લાગતું જ નથી, આ તો અમે રમીએ છીએ. પરંતુ રમતા રમતા ક્યાં તમારો વિકાસ થઈ જાય એ મમ્મીને પણ ખબર પડતી નથી. બરાબર છે? તો આવી પ્રવૃત્તિઓ કરતા રહેજો, જેથી તમને ભણતરનો ભાર લાગે નહીં અને તમે ખૂબ સારી રીતે કરી શકો. મજા આવશે તમને. જો તમે સ્કૂલે આવતા હતે તો આવી પ્રવૃત્તિઓ અમે તમને રોજ શાળામાં આપતી. આપણા ત્યાં ઘણી બધી આવી પ્રવૃત્તિઓ છે, જેથી તમને સ્કૂલે આવવાની પણ ખૂબ મજા આવે. પરંતુ આ બધી ઘરે પણ થઈ શકે એવી પ્રવૃત્તિઓ છે. તમે આ પ્રવૃત્તિઓ ઘરે કરજો. જુઓ, બરાબર છે? તો આપણે આવી પ્રવૃત્તિઓ કરીશું. બરાબર, હવે તમારું રમાઈ જાય એટલે પછી સાધન ગમે ત્યાં મૂકી દઈએ તો બીજી વાર રમવામાં પણ આપણને મુશ્કેલી પડે. એ સાધનને શોધવું પડે. ગમે ત્યાં ચાલ્યું જાય તો બીજી વાર રમવાની મજા આવે નહીં. તો હંમેશા આપણાથી રમાઈ જાય પછી આપણે આ મણકાને કાઢી લઈશું.
જો આ કાઢી લઈશું અને પાછું એને વ્યવસ્થિત મૂકી દઈશું. જો આ મણકાને પણ હું પાછા કાઢી લઉં છું. જો આને પણ આવી રીતના હું કાઢી એની જગ્યા પર પાછા વ્યવસ્થિત મૂકી દઉં છું, બરાબર છે? અને મારી દરેક વસ્તુને હું પાછી એની જગ્યા પર મૂકી દઉં છું, જેથી મને જ્યારે બીજી વાર રમવી હોય તો મને આ દરેક વસ્તુઓ પાછી જલ્દી મળી જાય. અને તમને તમારી વસ્તુને તેના યથાસ્થાને મૂકવાની પણ એક આદત પડી જશે, તો તમારી કોઈ પણ વસ્તુ ખોવાશે પણ નહીં અને તમને સરળતાથી દરેક વસ્તુ જ્યારે જોઈએ ત્યારે મળી શકશે. તો હવે તમારે આ જે તમારી જે વસ્તુ તમે લેતી હોય એને પાછી તમારે તમારા યથાસ્થાને મૂકી દેવાની છે. અસ્તુ.